नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय सामाजिक ज्ञान में प्रकरण दस पृथ्वी आवरणों भाग बे भणता पहला भाग एक में शू भणी गया जोईए। तो आप जोईए कि सौर परिवार में आपणी पृथ्वी अजोड़ है ने पृथ्वी एक ज मात्र एवो ग्रह है जेने अनुकूल तापमान पानी हवा अने जीवन मळेलू छे। बराबर, ए जोईए पृथ्वी चार आवरणों मुदावरण जलावरण वातावरण अने जीवावरण। बराबर, एम आप मुदावरण विषय भणी गया के टका भाग रोके छे तो क्या 29% एनी के जाड़ाई धरावे छे तो पृथ्वी पोपड़ो लगभग 64 किलोमीटर थी 100 किलोमीटर जेटलो जाड़ो छे। बराबर, ये आपणे जोई गया। एटले ने जेम अंदर ऊंडाई में खोदकाम दरमियान ऊंडाण जेम उतरता जाए एटले 1 किमी ऊंडाई जता आशे 30 सेल्सियस जेटलो तापमान में वधारो थतो जाए छे। हवे आपणे जोवानुं छे कि जलावरण भाग बे में जलावरण जोईए तो क्या पृथ्वी सपाटी पर भूमि प्रदेश करता पानीना विस्तार प्रमाण वधारे छे। पृथ्वी सपाटी जो विस्तार पानी थी घेरायेलो छे तेने जलावरण तरीके ओळखवामां आवे छे। बराबर, के पृथ्वी नी नीचे बराबर छे ते आपणी पृथ्वी नी सपाटी नो विस्तार पानी थी घेरायेलो छे जेने जलावरण तरीके ओळखे छे। पृथ्वी सपाटी लगभग 71% जेटलो विस्तार जलावरण थी घेरायेलो छे। मुदावरण केटला टका रोक्यो तो भाग तो के 29% ने जे जलावरण तो के पृथ्वी सपाटी लगभग 71% जेटलो विस्तार जलावरण थी घेरायेल छे। पृथ्वी सपाटी आ विस्तार एटलो विशाळ छे के एमां भूमिखंडो पण टापू जेवा लागे छे। पृथ्वी पर विशाळ जलराशि धरावता भागों ने महासागरो तरीके ओळखवामां आवे छे। आना नीचे अंडरलाइन करजो, पृथ्वी पर विशाळ जलराशि धरावता भागों ने महासागर तरीके ओळखवामां आवे छे। जे क्रमशः पेसिफिक, आपणा चार महासागरो छे बराबर, एमां पेसिफिक, एटलांटिक, हिंद अने आर्कटिक महासागर तरीके जाणीता छे। पृथ्वी पर महासागर खूब विशाळ अने ऊंडा छे, तेना तळिये 10-11 કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે। મહાસાગરના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે, નીચે પણ આવા ભૂમિ સ્વરૂપો આવેલા છે। પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 57% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે, ખાલી પીવાલાયક પાણી તો 3% જ છે। એમાંય પાછું બાકીના પાણીનો આશરે 25% ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો બરફ રૂપે છે। જે બીજું પાણી છે 3%માંથી 0.25% બરાબર 0.75% એટલે કે એ પાણી જે હિમાલય જેવા ઊંચા પર્વતો પર બરફ તરીકે બરફ સ્વરૂપે રહેલું છે। જે પાણી પૃથ્વીના પેટાળમાં છે સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ ઓછું છે। પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી। બરાબર, આપણે બધા જાણીએ છીએ કે આપણે પાણી વિના ચાલે તો કે ના, આપણા જે વસવાટ થયો છે તે આપણે પ્રાચીન જે આદિમાનવોની વાત કરીએ તો આદિમાનવો પણ વસવાટ ક્યાં કર્યો છે, નદી કિનારે કર્યો છે। કેમ? કારણ કે પાણીની જરૂરિયાત છે જ, પાણી વિના ચાલે તેમ નથી। એટલે એવું કહેવાય કે પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી। પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે બરાબર, પણ પાણીની જરૂરિયાત તો છે જ। જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ બરાબર। તમે પાણી વગર કલાક, 2 કલાક, 5 કલાક વધારે રહી શકો નહીં। જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ। પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે। જે પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે, આપણે જાણીએ છીએ કે પાણી ગરમ થતાં એ બાષ્પ એટલે વરાળ સ્વરૂપે ઉપર જાય છે બરાબર, એ તો આપણે જાણીએ છીએ। સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે, પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલા છે। સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે બરાબર। સમુદ્ર કે મહાસાગરના મોજા પ્રવાહો અને
भरतीमां प्रचंड शक्ति रहेली छे तेने नाथीने विद्युत शक्ति मेळवी शकाय छे। महासागरो जल परिवहनना मार्गो बन्या छे। विविध देशोना व्यापारमां पण जलमार्ग वधारे अनुकूल रह्यो छे। आपणे चार मार्ग जोया छे, बराबर चार मार्ग जोया छे के त्रण मार्ग, तो आपणे जोई लईए। एक तो हवाई मार्ग, जल मार्ग, बराबर જમીન માર્ગ, એમ જોઈએ ત્રણ માર્ગ। હવે જોઈએ કે વાતાવરણ, વાતાવરણ એટલે એટમોસ્ફિયર કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800-1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે, બરાબર। કારણ કે ઉપર 1000 કિલોમીટરની ઊંચાઈ વધારે જતાં હવા પાતળી થઈ જાય છે, એટલા માટે તે વાતાવરણ હોતું નથી। વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી। વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, દૂરના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભરેલા હોય છે। આપણને વાતાવરણ જોઈ શકતા નથી, બરાબર ને। વાયુ આપણે ખાલી મહેસૂસ કરી શકીએ છીએ। તો વાતાવરણમાં શું શું છે, તો કે વાતાવરણમાં વિવિધ વાયુઓ છે, પાણીની વરાળ છે, દૂરના રજકણો છે, ઉલ્કાકણ છે, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભરેલા હોય છે। અને બીજું કે આપણે કોઈના કે પતરા હોય અથવા કોઈ ઉપર છિદ્ર થયેલું હોય, તો એ છિદ્ર દ્વારા જે સૂર્યના કિરણમાંથી જે પ્રકાશ પડે છે વ્હાઇટ એ તમે જુઓ ને, તો એમાં ખબર પડે કેટલા રજકણો, કેટલા જીવાતો, બરાબર ને, એ જોવા મળે છે। હવે જોઈએ કે વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે। અને લક્ષણો, તેના કોઈ રંગ પણ નથી, એની ગંધ પણ નથી, ને સ્વાદ રહિત હોય છે, તેમજ પારદર્શક હોય છે, એ આપણે જોઈ શકતા નથી। આરપાર જોઈ શકાય એવું છે, એટલે પારદર્શક છે। વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ગંધ તત્વોનો સમાવેશ થાય છે। તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે। પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય છે। આપણે વાત કરીએ એ પ્રમાણે કે 1000 કિલોમીટરની ઉપર છે, એટલે હવા પાતળી થતી જાય છે, બરાબર। આપણે ત્યાં આગળ ઓક્સિજનની જરૂર પડતી હોય છે। તો હવે જોઈએ કે નાઇટ્રોજનનું પ્રમાણ, આ ડાયાગ્રામ દ્વારા જોઈ શકો છો કે નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે, 78.03% છે। ઓક્સિજન 20.99% છે। ઓર્ગોન 0.94% છે। કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે। અન્ય વાયુઓ 0.01% છે। વાતાવરણમાં વાયુનું પ્રમાણ પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુનું પ્રમાણ ઘટતું જાય છે। ખાલી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે। કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે। ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે। અહીંયા આગળ જોવા મળે છે આ ડાયાગ્રામ દ્વારા કે વાતાવરણમાં ઊંચાઈ અનુસાર વાયુઓનું પ્રમાણ તો 0 કિમી આપણે જોઈ ગયા હતા, ભાઈ 20 કિલોમીટર છે, બરાબર, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઓછો થતો જાય છે, આ ડાયાગ્રામના આધારે જોવાનું છે, બરાબર। અને 130 પછી 200 વાયુ જોવા મળતો નથી, હિલિયમ તેવા હલકા વાયુ જોવા મળે છે। વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે। આ વાયુ સૂર્યના જલદ પાજામલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે
છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. આ ઓઝોન વાયુ છે આપણા સ્વાસ્થ્યવર્ધક છે અને આપણા સ્કિન પર નિખાલસતાવાળો વાયુ ગણાય છે. બરાબર, વિચારો કે પર્વતારોહકો પર્વત ચડતી વખતે સાથે ઓક્સિજનના બાટલા શા માટે રાખે, કારણ કે ઉપર જતાં ઓક્સિજન પાતો થઈ જાય છે, ઉપર હવા મળતી નથી, એટલા માટે ઓક્સિજનનું બોટલ બાટલા લઈ જાય છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રહેલાતો જોવા મળે છે. વાતાવરણમાં વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રહેલાતો જોવા મળે છે. બરાબર, એના નીચે અંડરલાઈન કરજો. તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાકાળ, ઉષાકાળ એટલે સવાર અને સંધ્યાકાળ એટલે કે રાત એટલે સાંજનો સમય, સંધ્યાના આકાશી રંગો આ રજકણોને આભારી છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. આપણે બધા વિચારીએ કે આપણે કાનથી જ અવાજ સાંભળી શકીએ, ના, તો કે વાતાવરણના માધ્યમથી જ અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી પર પાછા ફરે છે, તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. હવે આપણે ભાગ 3 માં જીવાવરણ જોઈશું. અસ્તુ.